કેમ છો મિત્રો મજામાં ને એજ્યુ સફર પરિવાર વતી હું મુકેશ દેરવાળિયા આજે 3 ડિસેમ્બર 2020 ના ગુજરાતી કરંટ અફેર્સ વિથ જીકે સિરીઝના વિડિયોમાં હાર્દિક સ્વાગત કરું છું આજનો વિડિયો શરૂ કરીએ એ પહેલા હું તમને રીમાઇન્ડર આપી દઉં કે આજે આપણે ગુજરાત સંલગ્ન છેલ્લા 5 મહિનામાં આપણે પહેલા જે લાઈવ કર્યો હતો પાર્ટ તેની અંદર ગુજરાતમાં જાન્યુઆરી 2020 થી જૂન 2020 સુધી છેલ્લા છ મહિનામાં કઈ મહત્વની ઘટનાઓ બની એના ઉપર આપણે લાઈવ પ્રસારણ કર્યું હતું ત્રીસ નવેમ્બરના રોજ અને હવે આપણે ત્રણ ડિસેમ્બર એટલે કે આજે જ આજે જ આપણે

બંધ બેસતું સરસ મજાનું કરંટ અફેર વહેલી સવારે પાંચ વાગ્યે પબ્લિશ થાય છે ક્વોલિટીની દ્રષ્ટિએ બેસ્ટ હોય છે લગભગ સાડા ચાર પાંચ કલાકની સખત મહેનત બાદ આ કરંટ અફેરનો નો વિડીયો તૈયાર થાય છે અને તે તમારી સમક્ષ માત્ર વીસ થી પચીસ મિનિટમાં રજૂ કરવામાં આવે છે તો આ ગુણવત્તા વાળો વિડીયો અચૂક નિહાળો વર્ષ સુધી નિહાળો અને ત્યાર પછી તમારા મગજમાં શું પરિવર્તન આવે છે એ તો આવનારો સમય જ બતાવશે

परीक्षा लक्षित છે અને આ સિવાય કેટલીક એવી ઘટનાઓ પણ છે કે જેના ઉપર મિત્રો जीके 2020 કરંટ અફેરને આવરી લે છે તો ચાલો મિત્રો આપણે રાષ્ટ્રીય સમાચાર થી શરૂઆત કરીએ તાજેતરમાં લોકસભાના નવા મહાસચિવ તરીકે ઉત્પાલ કુમાર સિંહને નિયુક્ત કરવામાં આવ્યા છે ઈમેજમાં તમે જોઈ શકો છો નામ ન ભૂલતા મિત્રો ઉત્પાલ કુમાર સિંહ અને તેઓ બને છે લોકસભાના નવા મહાસચિવ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ વરિષ્ઠ આઈએએસ અધિકારી ઉત્પાલ કુમારસિંહને લોકસભા અને લોકસભા સચિવાલયના નવા મહાસચિવ પસંદ કર્યા છે તો સ્વાભાવિક છે કે ઉત્પાલ કુમારસિંહ કોઈકનું સ્થાન લેવા જઈ રહ્યા છે તો તેઓ વર્તમાન મહાસચિવ સ્નેહલતા શ્રી વાસ્તવનું સ્થાન ગ્રહણ કરશે બંનેના નામ યાદ રાખજો ઉત્પાલ કુમારસિંહ અને તેઓ કોનું સ્થાન લેવા જઈ રહ્યા છે સ્નેહલતા શ્રી વાસ્તવનું ઉત્પાલ કુમાર સિંહ ઉત્તરાખંડ કેડરના વર્ષ 1986 ની બેચના આઈએએસ અધિકારી છે અને તેઓને કેબિનેટ સચિવના પદ પર અને રેન્કની દ્રષ્ટિએ લોકસભાના મહાસચિવ તરીકે નિયુક્ત કરાયા છે અને અહીં જ્યારે વાત કરીએ સંસદની તો સંસદના બે ગૃહો હોય છે લોકસભા એ સંસદનું નીચલું ગૃહ છે જ્યારે રાજ્યસભા એ સંસદનું ઉપલું ગૃહ છે ગુજરાત રાજ્ય લોકસભામાં કેટલી સીટો ધરાવે છે છવ્વીસ સીટો ધરાવે છે અને ગુજરાત રાજ્ય રાજ્યસભામાં કેટલી સીટો ધરાવે છે જો તમને યાદ હોય તો નીચે કમેન્ટ બોક્સમાં લખો ભારતીય બંધારણમાં લોકસભાનો ઉલ્લેખ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યો છે તો યાદ રાખીએ અનુચ્છેદ માં આ લોકસભા સંદર્ભે વર્ણન કરેલું છે અને લોકસભાની સીટોની મહત્તમ સંખ્યા કેટલી હોય પાંચસોને બાવન પરંતુ હાલમાં લોકસભાની પ્રવર્તમાન સીટોની સંખ્યા કેટલી છે પાંચસોને પિસ્તાલીસ અને તેનું વર્ગીકરણ જોઈએ તો જેમાંથી 530 સીટો રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે છે અને 13 સીટો કેન્દ્ર શાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરે છે 530 અને 13 થઈ ગઈ 543 અને બે સીટો એટલે એંગ્લો ઇન્ડિયન એની જોગવાઈ બંધારણમાં ક્યાં છે તો ભારતીય બંધારણના અનુચ્છેદ 331 મુજબ લોકસભામાં બે એંગ્લો ઇન્ડિયન ભારતીયોની નિમણૂક કરવામાં આવે છે બે એંગ્લો ઇન્ડિયન ભારતીયોની નિમણૂક બંધારણના આ અનુચ્છેદ મુજબ થાય છે કોણ નિયુક્તિ કરે છે એકદમ ઈજી પ્રશ્ન છે મિત્રો કોણ કરે છે નિયુક્તિ કમેન્ટ બોક્સમાં લખો અને લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પોતાના રાજીનામા એકબીજાને સંબોધીને આપે છે અને તેઓ બંધારણીય હોદ્દાના પણ શપથ લેતા નથી પણ જે ગૃહના સભ્ય હોય તેના શપથ તેઓ લે છે

પ્રથમ લોકસભાના અધ્યક્ષ કોણ હતા શ્રી ગણેશ વાસુદેવ માવલંકર ઇમેજમાં તમે જોઈ શકો છો અને તેઓ વર્ષ ઓગણીસોને બાવનથી ઓગણીસસોને છપ્પન સુધી લોકસભાના સ્પીકર તરીકે કાર્ય કરતા હતા અને પ્રથમ લોકસભાના ઉપાધ્યક્ષ કોણ હતા એમ એ આયંગર અને વર્ષ ઓગણીસો ને બાવનથી ઓગણીસસો ને છપ્પન સુધી તેઓ પણ પદ ઉપર રહેલા લોકસભાના વર્તમાન અધ્યક્ષ કોણ છે ઓમ બિરલા અને લોકસભાના છેલ્લા ઉપાધ્યક્ષ કોણ

એટલે કે હની ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન કાર્યક્રમનો મધમાખી પાલન ઉદ્યોગના વિવિધ મુદ્દાઓ અને સમસ્યાઓનું સમાધાન કરવાનો છે સાથે દેશમાં મધ ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે અને ખેડૂતોને આ વ્યવસાયમાં ઉત્પાદન વધારીને આર્થિક રીતે સદ્ધર કરવાનો છે અને જ્યારે મધની વાત આવે છે તો મધની પણ તપાસ થવી જોઈએ કે આ મધ ભેળસેળ વાળું તો નથી ને તો આવી રીતે મિત્રો મધ સંલગ્ન એક પ્રયોગી ટ્વેન્ટી ઉપર ઓકે આગળ વાત કરીએ તો નીચેના પાંચ રાજ્યોમાં હની ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન પ્રોગ્રામનું ઉદ્ઘાટન કરાયું છે આ પાંચ રાજ્યો કયા કયા તો એક છે બિહારનું પૂર્વીય ચંપારણ ત્યાર પછી મધ્યપ્રદેશનું મુરૈના રાજસ્થાનના ભરતપુર મુકામે ઉત્તર પ્રદેશના મથુરા અને પશ્ચિમ બંગાળના મુકામે આ પ્રમાણે શરૂ થયા અને નવા હની ફાર્મર પ્રોડ્યુસર સંવર્ધન માટે કેન્દ્રીય સ્તરે યોજના હેઠળ આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે અને સરકારે ચાલુ નાણાકીય વર્ષ એટલે કે બે હજાર વીસ એકવીસ માટે બે હજાર બસો હની ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશનની મંજૂરી આપી છે ઓકે અને ત્યાર પછી વાત કરીએ રાષ્ટ્રીય સમાચારમાં હાઇલાઇટમાં છે અયોધ્યા અને તેની સરયુ નદી તાજેતરમાં સરયુ નદી પર રામાયણ ક્રૂઝ સર્વિસ શરૂ કરવામાં આવી છે અને આ સરયુ નદી ઉપર મિત્રો સરયુનું બીજું નામ છે ઘાઘરા તો ઘાઘરા રાષ્ટ્રીય જળમાર્ગ 40 પર રામાયણ ક્રૂઝ સર્વિસ શરૂ કરવામાં આવી છે અને આ ક્રૂઝ પ્રવાસીઓને માનસ ટૂર પર લઈ જશે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં સરયુ નદી ઉપર આ સેવા શરૂ કરવામાં આવેલી છે ભગવાન શ્રી રામના જન્મથી લઈને તેઓના રાજ્યાભિષેક સુધીના બધા સમયગાળાની ગોસ્વામી તુલસીદાસજી રચિત રામચરિત માનસ પર આધારિત પિસ્તાલીસ થી સાહીઠ મિનિટની એક ફિલ્મ પણ દર્શાવવામાં આવશે ક્રુઝ અને બોર્ડિંગ પોઈન્ટના ભાગો રામચરિત માનસ થીમ ઉપર આધારિત છે આ સમગ્ર પ્રવાસ આશરે પંદર થી સત્તર કિલોમીટર અંતરને આવરી લેશે

અને પરીક્ષામાં કેટલાક પ્રશ્નો પૂછાયા જ્યારે આ જલમાર્ગની વાત આવી તો ઘણા બધા પ્રશ્નો પૂછાયેલા છે કે રાષ્ટ્રીય જળમાર્ગી ક્રમાંક ત્રણ કયા સ્થળોને જોડે છે ઉદ્યોગમંડળ નહેરથી કોટ્ટાપુરમ નહેરની આ રાષ્ટ્રીય જલમાર્ગ ક્રમાંક ત્રણ જોડે છે પરીક્ષામાં એક આ પ્રશ્ન પૂછાયેલો કે વર્લ્ડ બેંકે ખાલી જગ્યા વચ્ચે રાષ્ટ્રીય જલમાર્ગ એકની ક્ષમતા વર્ધન માટે લોન મંજૂર કરી છે તો પશ્ચિમ બંગાળમાં હલ્દિયા અને ઉત્તર પ્રદેશમાં વારાણસી વચ્ચે મિત્રો આ પ્રમાણે વર્લ્ડ સંબંધિત છે નેશનલ વોટરવે નંબર વન રાષ્ટ્રીય જળમાર્ગ ટુ કઈ નદી સાથે જોડાયેલ છે તો રાષ્ટ્રીય જળમાર્ગ ટુ બ્રહ્મપુત્રા નદી સાથે જોડાયેલ છે પરંતુ કયા બે સ્થળોને જોડે છે એનો જવાબ તમે નીચે કમેન્ટ બોક્સમાં આપો હવે વાત કરીએ આંતરરાષ્ટ્રીય સમાચારની તો તાજેતરમાં એડીબી એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેંકે ફ્યુચર ઓફ રીજિયોનલ કોઓપરેશન ઇન એશિયા એન્ડ ધ પેસિફિક શીર્ષકનો એક નવું પુસ્તક લોન્ચ કર્યું છે આ પુસ્તકમાં સ્વાસ્થ્ય વેપાર નાણાકીય અને આપત્તિ વ્યવસ્થાપન સહિત ક્ષેત્રીય સહયોગ રણનીતિઓને એશિયા અને પ્રશાંતમાં આર્થિક વિકાસમાં તેજી લાવવા માટે મદદ જેવી બાબતોને દ્રષ્ટિપાત કરે છે સાથે સાથે કોરોના મહામારી સામે લડવાની તૈયારી શક્તિ હિંમતમાં મદદરૂપની માટે એક સાથે મળીને કાર્ય કરવા માટે પણ તે પ્રેરિત કરશે એડીબી એડીબી નું પૂરું નામ સ્પેલિંગ સાથે યાદ રાખીએ એશિયન ડેવલપમેન્ટ બેંક અને એડીબી ની સ્થાપના ઓગણીસ ડિસેમ્બર 1966 ના રોજ થઈ ADB નું હેડક્ ક્યાં આવેલું છે તો ફિલિપાઇન્સ દેશના માંડાલુ યોંગ એટલે કે મનીલા માં આ એક સ્થળ આવેલું છે માંડાલુ યોંગ ત્યાં તેનું હેડક્ quarters આવેલું છે અને ADB ના સભ્ય દેશો કેટલા છે 67 ADB ના વર્તમાન અધ્યક્ષ કોણ છે માત્સુગુ અસ્કાવા યહ તમે જોઈ શકો છો મિત્રો માત્સુગુ અસ્કાવા ADB ના વર્તમાન અધ્યક્ષ અને ADB નો મોટો શું છે ફાઇટિંગ પોવર્ટી ઇન એશિયા એન્ડ ધ પેસિફિક ઓકે મિત્રો કે એશિયન ડેવલપમેન્ટ બેંક અને તેનો મોટો શું છે તો યાદ રાખીએ ફાઇટિંગ પોવર્ટી ઇન એશિયા એન્ડ ધ પેસિફિક અને એડીબી નો મુખ્ય હેતુ શું રહેલો છે તો એશિયામાં સામાજિક અને આર્થિક વિકાસ કરવો અને આ બેંક ક્ષેત્રીય વિકાસ બેંક છે એશિયાઈ દેશોમાં સામાજિક અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે તે લોન ટેકનિકલ સહાયતા

એમની વાત આજના ડિસેમ્બરના હોકીના જાદુગર એવા મેજર ધ્યાનચંદ તો આપણા સૌથી નાના ક્રાંતિકારી આમ તો કાર્ય ખૂબ મોટું કર્યું છે પરંતુ ઉંમરમાં નાના એવા ખુદીરામ બોજની વાત પણ ત્રણ ડિસેમ્બરમાં કરવાના છીએ આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ પણ આજે ત્રણ ડિસેમ્બર ના રોજ ઉજવાઈ રહ્યો છે તો આ દિન વિશેષ અતિ મહત્વનો વિડીયો છે જોવાનું ન ભૂલતા અને મિત્રો આજે આપણે કમેન્ટ ને આવરી નથી લીધી પરંતુ આજે હું તમારા માટે જે પ્રશ્ન પૂછવા જઈ રહ્યો છું એ પરીક્ષાની દ્રષ્ટિએ ખાસ અગત્યનો છે કે ભારતમાં લોખંડ પોલાદના ઉત્પાદન માટે જાણીતા કારખાના વિશે તમારે માહિતી આપવાની છે કારણ કે જ્યારે આપણે યાદ કર્યું છે કાનપુરને

છેલ્લા પાંચ મહિનાનું ગુજરાત સંલગ્ન કરંટ અફેર લઈને જોડાવાનું ન ભૂલતા કારણ કે પરીક્ષામાં એક માર્ક તો ચોક્કસ પૂછાશે 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 તે ઓકે દિવસોની મહેનત છે અને એક કલાકમાં રજૂ કરવાના છીએ ઓકે ક્વોલિટીની દ્રષ્ટિએ બેસ્ટ છે જોડાવાનું ન ભૂલતા ચાલો રજા લઈએ સાંજે જલ્દી જલ્દી મળીએ છીએ બાય બાય